नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी में यूनिट 1 नी एक्टिविटी 1 थी एक्टिविटी 5 ना पार्ट 1 सुधीनी समझ मेळवी थी। आज आपणे एक्टिविटी 5 में पार्ट 2 नी समझ मेळवी। ते पहेला आपणे ने ऊपर एक सूचना आपवामां आवी छे, डिस्कस इन पेर्स एंड राइट योर पॉइंट ब्लो। डिस्कस करवो एटले चर्चा करो, पेर्स एटले ग्रुपमां, राइट योर पॉइंट्स अने तमे जे कंई डिस्कस कर्युं तेना मुद्दाओ तमारे नीचे लखवाना छे। तमे पण काल्पनिक रीते विचारजो अने मुद्दाओ रफ बुकमां लखजो। तेजस्विनी कूड सी ध विलेज टेम्पल नियर ध रिवर। सम बॉयज वेर प्लेइंग क्रिकेट ऑन ध ग्राउंड। सी कूड एल्स सी ध पोस्ट ऑफिस एंड ध प्राइमरी हेल्थ सेंटर। के तेजस्विनी ઉપરથી કદાચ ગામ જોયું હશે, ગામની અંદર મંદિર, ટેમ્પલ એટલે મંદિર, નિયર એટલે નજીક, ધ રિવર નદીના કિનારા પર મંદિર હશે। સમ બોયઝ થોડા બાળકો પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ, થોડા બાળકો મેદાનની અંદર ક્રિકેટ રમી રહ્યા હશે। ધ પોસ્ટ ઓફિસ એન્ડ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અને તે ઉપરાંત તેમણે પોસ્ટ ઓફિસ અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર જોયું હશે। ચાલો બાળકો, હવે આપણે પાર્ટ ટુ શીખીએ, સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ। નાવ સી વોઝ ઓવર ધ ફ્રન્ટ એન્ડ ફિલ્ડ ગ્રીન ફિલ્ડર્સ, સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે। સી અપ્લાઈડ ધ બ્રેક્સ, ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન। તેજસ્વિની ક્લોઝડ હર આઈઝ એન્ડ held the handle tightly, but within second dhadam she cried out, "Oh ma!" She opened her eyes, "Oh my god, it was a dream!" She got up, watched her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever, she promised herself. I will make a bike like this and fly over my village, she smiled at herself in the mirror. સૌ પ્રથમ આપણે પાર્ટ ટુમાં આવતા સ્પેલિંગ સમજીએ। ફાર્મ ખેતર, ફિલ્ડ ખેતર અથવા મેદાન, બ્યુટિફુલ સુંદર, ફ્લોક ટોળું, બર્ડ્સ પક્ષીઓ, વે રસ્તો, ટુ અપ્લાય લગાડવું, ટુ સ્ટોપ ઊભા રહેવું, ટુ ક્લોઝ બંધ કરવું, ટુ હોલ્ડ પકડવું, ટાઇટલી મજબૂતાઈથી, ટુ ક્રાય શીશ પાડવી, ગોડ ભગવાન, ડ્રીમ સ્વપ્ન, લુક જોવું, ફોર એવર હંમેશને માટે, ટુ પ્રોમિસ વચન આપવું, ટુ સ્માઈલ હસવું। ચાલો બાળ મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5માં આપેલ પાર્ટ 2ની સમજ મેળવીએ। નાવ સી વોચ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ, ફાર્મ એટલે ખેતર, ફિલ્ડ એટલે મેદાન,
હવે એ ખેતરો અને મેદાનો ઉપર હતી. કોની વાત કરી છે? તેજસ્વીની. ગ્રીનફિલ્ડ શી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ એન્ડ ગ્રીન એટલે લીલું, ફિલ્ડ એટલે ખેતર, મેદાન. શી વોઝ એન્જોઈંગ એટલે આનંદ કરવો, બ્યુટિફુલ વ્યૂ સુંદર દ્રશ્યો, એન્ડ અને તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. અને ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. નોટિસ્ડ એટલે ધ્યાન આવવું. ફ્લોક ટોળું, બર્ડ્સ પક્ષીઓનું, હર વે રસ્તામાં. પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. સી અપ્લાઈડ ધ બ્રેક્સ, અપ્લાય એટલે લગાવવું. તેણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ફેન એટલે પંખો, સ્ટોપ એટલે ઊભું રહેવું, સ્ટાર્ટ શરૂ થયું, કમિંગ ડાઉન પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ક્લોઝ બંધ કરું, આઈઝ આંખો, ટાઇટલી મજબૂતાઈથી. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. બટ વિધિન સેકન્ડ એટલે થોડી સેકન્ડમાં ધડામ. શી ક્રાઇડ આઉટ ઓ માં, ક્રાય એટલે બૂમ પાડવી, તે બૂમ પાડી ઉઠી. ઓ માં. શી ઓપન હર આઈઝ, ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ. ઓપન એટલે ખોલવું, આઈઝ આંખો, ગોડ ભગવાન, ડ્રીમ સ્વપ્ન. તેણે તેની આંખો ખોલી, હે ભગવાન એ સ્વપ્ન હતું. શી ગોટ અપ વોચડ હર ફેસ એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર. વોચ એટલે ધોવું, ફેસ મોઢું, લુક જોવું, ધ મિરર અરીસામાં. તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. હમ ઇટ વોચ અ ડ્રીમ, તે બોલી ઉઠી. ઇટ વોચ અ ડ્રીમ, ડ્રીમ એટલે સ્વપ્ન, તે એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. બટ એટલે પણ, વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, ડ્રીમ સ્વપ્ન, ફોર એવર હંમેશના માટે. તે એક સ્વપ્ન હતું પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ, પ્રોમિસ વચન આપવું, હર સેલ્ફ પોતાની જાતને. તેણે પોતાની જાતને વચન આપ્યું, આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. મેક એટલે બનાવીશ, લાઈક ધીસ એન્ડ ફ્લાય એટલે ઉડાવીશ, માય વિલેજ મારા ગામ પરથી. હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડાડીશ. શી સ્માઈલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. સ્માઈલ હસવું, હર સેલ્ફ પોતાની રીતે, મિરર અરીસામાં. તે અરીસામાં જોઈને હસી.
બાળ મિત્રો, આપણને દરેકને પણ આપણા જીવનનું એક સ્વપ્ન હોય છે અને આ સ્વપ્નને સાકાર કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરશું અને આપણા સ્વપ્નને ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરીશું. આજનો હોમવર્ક એક્ટિવિટી 5 પાર્ટ 2ના સ્પેલિંગ એક વખત રફ બુકમાં લખવા અને પાકા કરવા. ઓકે, ગુડ બાય.